बोलो ना तो आ रही लूटी खासी आपन लगती है कारण के ते खेड हूँ एक खेड खेड चेवड़े पकवाई आपने खबर है बोलो ना तो आ रही लूटी खासी आपन लगती है
કારણ કે તમે ખેડૂતો, હું એક ખેડૂત છું અને ખેડૂતો ચેવડે પકવાય આપણને ખબર હે. બાપુ તમે એવું ના કહી શકો, તમે એ કહી દઉં, તમે એવું ના કહી શકો, પાંચસો ગ્રામ પાંચસો ગ્રામ કાપવાના બાપુ. હવે તમે જોતા નહીં માલ, માલ તમે જોવો હોત ને જોતા. હું એક જ વસ્તુ, મારા કઈ નઈ, આ ખેડૂતો બધા મારા એક રાખજો. બસ બીજી વાત જ ના અત્યારે આપણે કરશો. જે ચલાખો નું વજન આપણે જેટલી ગાણી થાય એટલા ગાણી લેખે એક ચલાખો નું વજન કરી બાદ કરી નાખો. પછી ગાણી તોલી પછી બાદ કરી દેવાની વાત પતી જાય ને. હા બરોબર, એમ જ હોય ને. ઓલા શેઠ ને બોલાવો તો મેં શું કીધું. હા મેં શું કીધું તો તમને ચલાખા નું વજન મેં કીધું. જો મારે 600 ગ્રામ નું હોય ફળ, જે 500 ગ્રામ નું હું કોઈ બાકી તમે ઇમના માનતા. હા હવે પછી ના કરતા, જે ચલાખાનું વજન હોય એ ભાઈ. હવે પછી એવું કરજો, બરોબર, ભૂલ ના થવી જોઈએ. મેં ફોન કર્યો હતો, પૂછી લો. જેટલો સલાખાનો વજન હોય એટલી કાપવા દેજો. ચલો હાલો, મારે કોઈ શેઠિયાનું નથી. હા ભાઈ, બધાને કહી દેજો તમે, તમારે અત્યારે ના કાપવા દેતા. હેલો, તમે નહી બોલો ને તો આ લૂંટી ખાશે આપણને. તે આમાં મારો કપાલ નથી. હું ઘરે હું તો મારા ખેડૂતો નો ફોન આવ્યો હે, અને એટલે હું આવ્યો હું. આ મારો એક કપાલ નો છોડવો નથી અને હું બોલું તમારા હાથે બોલું હું. કારણ કે તમે ખેડૂતો, હું એક ખેડૂત છું અને ખેડૂતો ચેવડે પકવાય આપણને ખબર હે. એવડી નહી, આ જેટલો સલાખો એક મેલી અને તોલી લેવાનો, જેટલો વજન થાય એટલો કાપવા જવાનો. પાંચસો ગ્રામ.